અને હવે કરીશું વાત બિસ્માર બનેલા રસ્તાઓની। ડીસાના માલગઢમાં વરસાદ બાદ મુશ્કેલી જોવા મળી રહી છે। માલગઢ ગામના રોડ પર 10 ફૂટ ઊંડું ગાબડું પડ્યું। રોડ તૂટતા 4 ગામનો રસ્તો બંધ થયો છે। લોકોએ 10 કિલોમીટર ફરીને ગામમાં જવાનો વારો આવી રહ્યો છે। તાત્કાલિક ધોરણે રસ્તાઓના સમારકામની માંગ ઉઠી રહી છે। डीसा सहित बनासकांठाना अनेक विस्तारों में धोधमार वरसाद पड्यो हतो अने वरसाद बाद रोड रस्ताओ सहित तमाम खेतरों में बेट में फेरवाया था। हाल आपणे छीए ते डीसा तालुकानुं मालगढ़ गाम छे। आजे वरसाद बंद थया अने 4 दिवस थई गया छतां पण आप जोई शको छो कि मालगढ़ गामना रोड रस्ताओनी परिस्थिति आपने हूँ बतावा मांगीश कि अहीं 10 फूटथी वधु गाबड़ू आ रस्ता में पड्यो छे। रस्ता में गाबड़ू पड़ता अहींथी 4 थी 5 गामडाओनो जोड़तो रोड अहींथी बंद थई गयो छे। हवे लोकोने बीजा रस्तानो ऑप्शन जे छे ते 10 કિલોમીટર ફરીને બીજા ગામડે જઈ શકે છે। એટલે કે લોકો ખૂબ હેરાન થઈ રહ્યા છે, પરેશાન થઈ રહ્યા છે। 4 દિવસ થયો હોવા છતાં પણ અહીં રોડ બનતો નથી। માલગઢના સરપંચ અહીંના છે, તેમને ઉપર તંત્રને પણ રજૂઆત કરી છતાં પણ તંત્ર સરકાર જે છે તે અહીંયાના સ્થાનિક સરપંચોના નથી સાંભળતો કે નથી લોકોના સાંભળતો। વારંવાર અહીં રજૂઆતો છતાં પણ ના સાંભળતા લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો આ રસ્તાની પરિસ્થિતિ આપને હું બતાવવા માંગીશ કે 10 ફૂટ જેટલું ગાબડું હાલ આપણને અહીં જોવા મળ્યું છે। હાલ પણ આજે 4 થી 5 દિવસ થયા છતાં પણ અહીં પાણી ભરાયેલું આપણને જોવા મળી રહ્યું છે। બાજુના હું મારા કેમેરામેનને કહીશ કે જે ખેતર છે તે ખેતરના દ્રશ્યો આપને બતાવીશ કે આ ખેતર જે છે તે ખેતરમાં મગફળીનું પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું, પણ જે રીતે અહીં કહી શકાય છે કે વરસાદ જે પડ્યો છે ત્યારે આ ખેતરનું આખું ધોવાણ થઈ ચૂક્યું છે। હાલ ખેતરમાં કહી શકાય છે માટી આવી જતા 1 થી 2 ફૂટ જેટલી રેતી અહીં આવી જતા હાલ ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન છે, લાખો રૂપિયાનું નુકસાન કહી શકાય છે। એક તો મગફળીનો પાક જે છે તે બગડે પામ્યો છે, બીજી બાજુ અંદર રેતી જવાના કારણે હવે ખેડૂતે જ્યારે રેતી અહીંથી બહાર કઢાવશે એટલે લાખો રૂપિયા ખર્ચો થશે। તમામ જે અહીંના ગામડાઓ છે 10 થી 12 ગામડાઓ ડીસા તાલુકાના છે તે ગામડાઓની આવી જ પરિસ્થિતિ છે। આ એક ગામડાનો હું તમને ચિતાર બતાવ્યો છું, આવા અનેક ગામડાઓની આ જ પરિસ્થિતિ છે। આવી જ રીતે પાણી ભરાયેલા છે, તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર આ લોકોનું સાંભળતું નથી, જેના કારણે લોકોમાં પણ હાલ રોષ જોવા મળી રહ્યો છે। પરેશ પઢિયાર, VTV ન્યૂઝ, બનાસકાંઠા।